હું જ્યારે કેન્સરના કોષની વાત કરું છું તો આપણા દરેકના શરીરમાં કેન્સરના કોષ હોય છે પણ તે અવ્યવસ્થિત હોય છે અને બધે ફેલાયેલા હોય છે કેટલાક કારણોસર જો તમે શરીરમાં અમુક પરિસ્થિતિ બનાવો છો તો તેઓ સંયોજિત થઈ જશે એટલે કે નાના ગુનાથી સંગઠિત ગુનાખોરી ગંભીર સમસ્યા બરાબર દરેક શહેરમાં નાના નાના ગુનેગારો હોય છે આમ તેમ અને તેઓ ખિસ્સા કાતરવાનું કામ કરે છે તેની કોઈ સમસ્યા નથી પણ તેમાંના પચાસ લોકો જો કોઈમ્બતૂરમાં ભેગા થઈ જાય તો અચાનક આખા શહેરનું વાતાવરણ બદલાઈ જશે કારણ કે આ પચાસ લોકો ભેગા થઈને જે કરી શકે તો તમારે રસ્તા પર નીકળવું પણ અઘરું થઈ પડશે તો શરીરમાં પણ આવું જ કંઈક થાય છે કેન્સરના કોષ તો હોય જ છે એક ગુનેગાર કોષ કહેવાય તે આમ તેમ ભાગ્યા કરે છે તેઓ પોતાની રીતે આમ તેમ ભાગ્યા કરે તો કોઈ વાંધો નથી પણ જો એ લોકો ભેગા થાય એક જગ્યાએ તે એક જગ્યાએ મળે અને જો પ્રહાર કરે તો પછી એક સમસ્યા છે તો જો કાયદાનું અમલીકરણ સારું થતું હોય શરૂઆતમાં ગુનેગાર ખુશ થતો હોય છે કોઈનું ખિસ્સું કાતરીને રોજ ખિસ્સા કાતરવાવાળા બે જણા જો ભેગા થાય તો તેઓ વિચારશે કે હવે કોઈનું ઘર લૂંટીએ અને એવા જો પાંચ ભેગા થાય તો તેઓ બેંક લૂંટવાનો વિચાર કરે આવું જ થતું હોય છે તો જો કાયદાનું અમલીકરણ સારી રીતે થતું હોય તો તેઓ ખાતરી કરશે કે આવા એકાદ ચોરને પકડીને અંદર કરી દઈએ તેઓ કંઈક એવું કરશે જેથી તેઓ મોટી સંખ્યામાં એકત્ર ન થાય અને વધારે સમસ્યા ઊભી ના કરે તો શરીરમાં પણ આવું જ છે તેઓ એકત્ર થાય તે પહેલાં જ તમે તેમને તોડી નાખો કેટલાક કોષને મારી નાખો રોજ લીમડો લેવાથી આવું જ થાય છે તે શરીરમાં કેન્સરની કોશિકાઓની સંખ્યાને અમુક સ્તર સુધી જ રાખે છે અમુક ચોક્કસ ટકાવારી સુધી જ કે જેથી તેઓ સિસ્ટમની વિરુદ્ધ ભેગા નથી શકે તો આ ખૂબ મહત્વની બાબત છે કે લીમડો ખાવો જોઈએ એક વાત એ પણ છે કે જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તે શુક્રાણુઓના કોષને પણ મારી નાખે છે એટલે કે આપણા નસીબમાં વસ્તી ઘટાડો પણ આવશે જો દુનિયામાં દરેક વ્યક્તિ પૂરતું લીમડો ખાય કારણ કે તે શુક્રાણુનાશક છે તેને ખૂબ ઓછી માત્રામાં લેવો જોઈએ કારણ કે તે આપણે નક્કી નથી કરવાનું કે લોકો સાથે વ્યક્તિગત રીતે શું થવું જોઈએ પણ સ્ત્રીઓ કે જે ગર્ભવતી બને છે ચાર મહિના સુધી અથવા તો પાંચ મહિના સુધી તેઓ લીમડો ન લેવો જોઈએ કારણ કે તે શુક્રાણુનાશક છે જ્યારે ગર્ભ વિકાસ પામતો હોય છે ત્યારે શુક્રાણુની ભૂમિકા ચોક્કસ બિંદુ સુધી હોય છે ચાર મહિના કહેવામાં આવ્યા છે હું કહું છું પાંચ મહિના રાખીએ પાંચ મહિના પછી શરૂ કરી શકાય છે